સમરસતાનો ભાવ, નાના મોટાનો ભેદભાવ મૂકીને એક વિનંતી કરીને એટલું કહીએ કે હવે બધાય આ જે કુળમાં જન્મ્યાનું ગૌરવ હોવું જોઈએ. પણ હવે ભારતી બનીએ. અને હું હજુ કચ્છમાં આવ્યો છું ને, વખાણ નથી કરતો પાલુભાઈ, પણ એક સાચી ઠોકીને કહું કે અમે બહાર જઈને ત્યાં કચ્છની વાત એ માટે કરીએ કે એણે એની ભાષા જ્યાં જ્યાં પરદેશમાં અમેરિકામાં ભેગા થાય કે કચ્છી, તરત કચ્છી ભાષામાં ચાલુ થઈ જાય. આ તમે તમારી ભાષાને અને સંસ્કારને જે પકડી રાખ્યા છે એ માટે તમને લાખ લાખ વંદન કરું છું બા. અને ખરેખર તો એ જ છે ને ભાઈ, આ ભગવાન આપણે ભગવાન શું કામ ગઈ રામને લ્યો હાલો અહીંયા રાવણનો ઘો બહુ પડી આવ્યા છીએ એટલે આપણે ભગવાન કહીએ છીએ. કૃષ્ણ કંસનો ખોબો પડ્યો એટલે ભગવાન કહીએ છીએ, એટલે એની કથા વાંચીએ છીએ. જેની પાસે સુદર્શન ચક્ર હોય, બ્રહ્માંડને ઉડાડી નાખવાની જેનામાં તાકાત હોય, અને છતાં શિશુપાલની હો હો ગાળ્યું સાંભળવાની જેનામાં સહન શક્તિ હોય ને, એ કૃષ્ણ સુધી પહોંચી શકે. જે અયોધ્યામાં બેઠા બેઠા રાવણને ઉપાડીએ કે હવે તમે વિચાર કરી લો કે મા જાનકી અને ભગવાન રામ થોડુંક શિંગાર રસાલે છે, એમાં નારાયણ છે પણ પૂર્ણ પુરુષોત્તમ છે ને યાર, ધરતી ઉપર આવ્યો છે, લોકાભિરામ લોકોમાં આવ્યો છે, રણરંગ ધીરમ રણમાં પણ ધીરજ રાખનારો છે. ત્રણ ત્રણ વાર મોકલ્યા રાવણ પાસે સમાધાન માટે, માગી જાય ગોખલો તો ખૂબ ઉપાડવો નહીં. કલ્પના તો કરો, માં જાનકી બેઠા છે, નદીનો કાંઠો છે, પથ્થર ઉપર બેઠા છે, ભગવાન પોતે ફૂલ વીણી આવ્યા છે, આવી વાતું ન કરાય, અને એની વેણી બનાવી છે. અને માં જાનકીનું ત્યારે થોડુંક સિંગાર આવે છે, તુલસીદાસજી બહુ સિંગારમાં નથી ગયા, પણ ઇન્દ્રનો દીકરો નીકળે અને એને માં સીતાજીના પગમાં સાંચ મારી લઈ ગયો, કાગડો બન્યો, કારણ કે પોતે આવે તો રામ ગોબો ઉપાડ લે, પણ ન રહી શક્યો એ માણસ. અને ભગવાન રાઘવે ખાલી આમ પડખે તણખલું પડ્યું હતું ને, તણખલાનો ઘા કર્યો, એ આગળ ઓલો ને વાહે તણખલું, ઇન્દ્ર પાસે ગયો. ઇન્દ્ર કે નીકળે, ભલે ભેટનો દીકરો રહ્યો, રામના બાણની કોઈના બાપની તાકાત નથી તને બચાવી શકે, ત્યાંની બ્રહ્મા પાસે જાય છે, શિવ પાસે જાય છે. ત્યારે શિવે કીધું કે જેનું તે ભૂલ કરીને હવે એને ચરણે જા, અને પછી રામને ચરણે આવ્યો. ભગવાન એ શીખવે છે કે જ્યાં ભૂલ કરી હોય ત્યાં ગોતી લેવો ભગવાન, આપણે એટલે ભગવાન કહીએ છીએ. નહીતર પતિ પત્ની બે મંદિરે ગયા, ધળ દિન બેન વગાડ્યો અને પત્ની બોલ્યા, બેન હે ભગવાન, હે મારા નાથ, હે ભોળાનાથ, હે બિલખાના હનુમાન, હાથે હાથ ભાવ મને આ પતિ દે છે, હું કામ જન્મે જન્મે પઠાવવો નહીં, એમ પઢાવેલું પોપટ તો ત્યાર તો ખરું, હાથે હાથ ભવા મને પતિ દે છે. ત્યાં પતિદેવ વાહન જ ઉભો થયો, જોજો ભગવાન આ ભવ હાથમાં પાછો હોવો છો. અરે અમારે મવાની બજારમાં, ભસામની વાત જ નથી કરતો, મવાની બજારમાં હું નીકળ્યો ને આમ દિવાળીનો તહેવારો, તો એક ભાઈ એની પત્નીનો આમ હાથ દબી નાખ્યો જતો હતો, હાથ દબી દીધો, બેન વાહે ધોડ્યા, એમ હું ગાડી લઈને નીકળ્યો ને જોઈ ગયો, મેં કીધું એ ભાઈ આ મવા છે જો, એટલે માયા ભાઈ જે માતા હાથમાં મૂક્યો, જે માતા પણ આમ જો થોડીક મર્યાદા, મને કે ફેશન ને એવું કઈ છે ને, ભી છે હમણાં, પણ ભી છે કે બાવડા, મને કે મૂક્યા ભેગી હાડી દુકાનમાં ગળી જાય, અને રૂપિયા 15,000 નો પટો પડે છે. પણ આંખ દીધી આપણે કેમ ખીસું કાપીને આવ્યા હોય,
ખરેખર અમુક તો હું કામ ખરેખર ભગવાનના લિસ્ટમાં એ નહીં હોય. નગર તેણી તેણી કોથળીઓ પીને જે મોરે મોરો છબાડી દે છે, છતાં એને કાંઈ નથી થતું, હું કામ ઓલાને લિસ્ટમાં જ નથી લેવો કેમ એને? અરે એક ભાઈ મને કે માયાભાઈ ખરેખર જીવન મને કે જીવવા જેવું આવ્યું છે, જો તો ખરા મને કે કેવી ગાડીઓ અને કેવા રોડ. સોપારીને મને કે ઠોકર મારો તો દિલ્હી સુધીનો ઉભો રહે એવો તો રોડ થઈ ગયા. અને વાતે આજે મને કે કેવી ગાડીઓ, મર્સિડીઝ, BMW, ગાડીઓ બોલે આગળ જતો નહીં ઉઘરાણી વાળા. મને કે માયા ભાઈ 15-15 તો એર બેગું, ગાડી ભટકાય તો અંદર ફુગા થઈ જાય, ગાડલા થઈ જાય, એને કાંઈ થાય નહીં. મેં કીધું કંપની વાળાએ આપણી હાટું નથી બનાવી, એની હાટું બનાવી કે હપ્તા દીધા વગર મરી ન જાય, નહીતર ગોજ્યો ક્યાંથી? આખી દુનિયામાં ભાઈ આટો માર લેવાની રાજાભાઈ સૂટ. દરેક માણસ બીજાને સારું લગાડવા જીવે છે, એક દાન જ એવું છે કે એ જગત કલ્યાણ માટે છે. બાકી કપડા લેવા જાય બીજાને પૂછી હારા લાગશે ને? અને ખરેખર જરૂરી છે ને, દર્શન જરૂરી છે. આ બેનો બ્યુટી પાર્લર નો પૂરેપૂરો ઉપયોગ કરજો. મારા હમ ભગવાને માણા બનાવ્યા છે. હા પછી આપણે ગલુડા થાવ તેથી ગખોલમાં પડ્યા રહેવું. એક ભાઈનું મોઢું હોજી ગયેલું. મેં કીધું કેમ? મને કે તારે ભાભીએ ભાંગી નાખ્યું. આ સ્વીકારેલી એ ભાઈ ડ્યો. મેં પણ મારા ભાભી તને માર્યો શું કામ? મને કે કાલે એનો બર્થડે હતો ને, એટલે મેં કીધું જન્મદિવસમાં ખૂબ બહુ પડ્યું. મને કે યાર કેકમાં ભૂલ પડી ગઈ, એનું નામ છે કૃતિ અને ઓલે કુતરી લખી નાખ્યું. હું તમને દાંત જ કઢાવી, મારી પાસે ગંજાનનો સાટો છે. ખરેખર આ બ્રિજદાનભાઈ ને બધા બોલે ને પછી મને એમ આમ થાય કે હવે મારે આમાં કરવું. ઈશ્વરદાનભાઈ ખૂબ રહ્યો છે, મારો મારા મહેમાન થતા ખૂબ થતા. હું ભાગશાળી છું કે એની સાથે પ્રોગ્રામ કરવા મળ્યો, નાની સાથે બેસું છું, બબે પેઢી સાથે કવિ દાદ બાપુ વારે બેહું જીતુદાન. મને બધા ખૂબ લાડ લડાવે છે, નાનપણ વિવરણ હતો ત્યારથી. ઈશ્વરદાનભાઈ તો મારા કાકાના મિત્ર, કાકા સ્કૂલ સંચાલક. મારા કાકા જયવંતસિંહભાઈ જાડેજા ભાવનગર, મહાવીરસિંહભાઈ લોંગ તણસા, એને યાદ કરું. એમના પિતાજી આ ત્રણ જણાએ સહકારી ક્ષેત્ર ભાવનગરનું જીવ્યા ત્યાં સુધી પકડી રાખ્યું. અને ત્યારે આમળાની બાજુના ગામમાં ઈશ્વરદાનભાઈ શિક્ષક તરીકે, અને હું છઠ્ઠું ભણતો તેથી મારા ગામની લોકશાળાનું ઓપનિંગ ત્યારે ઈશ્વરદાનભાઈ આવેલા અને કીધું કે ભાઈ કોઈક છોકરો પહેલાં ગાય પછી. અને ત્યારે હું પહેલો પહેલો મેં ભજન ગાયેલું, રમતો જોગી ક્યાંથી આવ્યો, મારી નગરીમાં અલગ જગાયો વેરાગર, મને યાદ છે બરાબર. ત્યારે ઈશ્વરદાનભાઈ કીધું કોણ છે? એટલે મારા કાકાએ કીધું મારો ભત્રીજો છે ને, ભણે છે. ઈશ્વરદાનભાઈ કે ખરેખર ભણે છે? હું ખરેખર ભણતો, આ કે ખોટી વાત નથી. અને સાહેબ એ સમયમાં મને યાદ છે, એ પછીનું હશે થોડાક વર્ષોમાં, અમારો પ્રવાસ ગોઠવ્યો અમારા સાહેબે. જે ભણતા ભણતા પ્રવાસ ન કરીએ કે નહીં, માસ્તર થાય પછી પ્રવાસ બહુ કરે. આખું ફેમિલી લઈ લેવો, વિદ્યાર્થી છોકરા તેડ્યા હોય, સાહેબ નો છોકરો તેડ્યો. અમે સાપુતારાનો પ્રવાસ કરેલો, ત્યારે રામાયણ સિરિયલનું શૂટિંગ આવતું, આપણું ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી લંકેશ્વર અને રામ રાવણનું યુદ્ધ મને ખરેખર યાદ છે. અને અમારે સાહેબો એને આ સંપર્ક કર્યો, ડાંગના વિસ્તારમાં જ હતું કે હું ત્યારે, કારણ કે એટલું બધું ઓલું હતું ને એટલે બહુ ભૂલાઈ ગયો. એટલે સાહેબોએ તપાસ કરી એટલે કે એણે મંજૂરી આપી લોકોએ રામાનંદ સાગરને, એણે રીસ વાંદરા ઘટતા હતા
હા અમારો અમલો નહીં બધા બનેલા, હું કહી તમને ફોટા દેખાડી એના અમલાના, હા ખોટી વાત નહીં કહી. એ અમલો તેદુનો હજી ઉસો હાલે, અને કે આપણે આપણે એકચ્યુઅલી સિરિયલમાં કામ કરેલા છે. હું છું થી મને ન કહેવાય, પણ મેં ભાઈ રાજભાઈ પહેલી વાર શૂટિંગ જોઈ મારી લાઈફમાં ત્યારે. તો એ શૂટિંગમાં ત્યારે જે શૂટિંગ થતું હોય, ડબિંગ થતું હોય, ત્યારે તો એ કાંઈ અવાજ તો ઓલું ન થતું હોય, અવાજ તો એ પછી ડબિંગ બધું કરતા હોય છે. પણ એ જે લડતા લડતા વાતો કરતા હતા ને, મેં સાંભળ્યું, અને તેથી એ ખબર નહોતી કે આ રોલ કરે. અમને હકીકત લાગ્યું કે આ રાવણ ને આમ. તો ત્યાં ગયા તો દીપકાજી ને અરવિંદભાઈ ભેગા સા પીતા હતા દવા. અને ઓલા આપણા ભાઈ શ્રીકાંત સોની ઓલા ઋષિ થયેલા, તો એ ઓલા કમંડળમાં બીડી ઉભરેલું મેં જોયેલું. એ તો મારા મિત્ર પાસે, એ તે કાકાના મિત્ર લાઠી નાખી, બાજરંગદાસ બાપાનો એને આબે હૂબ એને રોલ કર્યો છો સાહેબ, એની છેલ્લી ફિલ્મ કહીએ કાંઈ સારી, બહુ સારામાં સારી ફિલ્મ. હા એ પણ મહાન પાત્રો બધા મૂળ વાત. એટલે એ બધા ઓલા લડતા હતા ને, એ આમાં એ આમાં લડતા જાય, વાતું કરે સાંભળવા જેવી. એ કે તમે કેજે ભાઈ, તો કે વિશાર ભાઈ શું કરો, તાક બે રાક્ષસ છે, બે બાંદ્રા છે, પગાર શું આપે તારા, તાક પસા પસા રૂપિયા રોજના નક્કી કર્યા છે. રામાનંદભાઈ કહેતા થાય કે જો હજી થોડુંક વધશે ને તો પસા પસા વધારે દેવું. જમવાનું તાકે તો ઓલા માંડવા હોઈ જાય, ગાડલા નાખીને અહીંયા જનરલ રસોડા જમી લે છે. તારી પાસે માણેક સંત કે માવો કાંઈ પીડ્યું, તક મારી પાસે કાંઈ ન પીડ્યું, તક તો હું ભળ્યો ગભરી પડી દે. જીવન ફિલ્મ છે, મઠારવાનું ઈશ્વરે છે. એના નામનું સ્મરણ રાખશો તો એ પાછો એવું ડબિંગ કરીને આપશે કે જેથી કરીને અને આપણું પાત્ર ફેલ ન જાય. એટલે મેં કીધું એમ કે અમુક ભગવાન થોડીક વાત કરવી, મારે વચ્ચે વચ્ચે તમને હસાવતો જાય ને. મારે કેટલી મિનિટ બોલવું રહેવા ગયો ને ભાઈ? એ તમે કેમ ભાગ્યા ભાઈ? મારા આમનો બે તો ભાગ્યા કે ક્યાં બાપનો દીકરો થાય. અને એને બિચારાને ફોન આવ્યો, મોબાઈલ હોતો ભાઈ, આ ઉંમરે આવો આવો. ના ના ભાઈ, કોઈને જવું હોય તો છૂટી, કારણ કે તમે 9 વાગ્યાના બેઠા હો ને, કઈ હું સમજુ છું. એક પ્રસંગ યાદ આવ્યો એટલે કહું. ભગવાન, હું જે વિષય ઉપર જાઉં છું એમાં, કે ભગવાન રામને ભગવાન શું કામ કહીએ આપણે? આજ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અયોધ્યામાં. આ દેશને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બોલ્યા કે હવે કાળ ચક્ર બદલે છે. અને મારે એટલું પૂછવું છે બાલુભાઈ સમાજને કે કોનો પરિવાર સવારમાં ભગવતીની સ્તુતિ કરી બે દીવા કરીને પછી નાસ્તો કરે છે? હવે જોડાઈ જવું પડશે બાપ તમારી પાસે. ધર્મ સાથે તમે પ્રેમ નહીં કરો તો ધર્મ માટે કાંઈ નહીં કરી શકો. જ્યાં લખો અહીંયા લખી લેજો. તમે માં ભારતીને પ્રેમ, રાણા પ્રતાપે પ્રેમ કર્યો સાહેબ, કે મારું વતન છે, મારું રાષ્ટ્ર છે. શિવાજીએ પ્રેમ કર્યો છે. અહીંથી અમે બે ગીત ગાઈ નાખીને તમે હાકલા મારી ગયો તો ધર્મ નહીં બચે, ધર્મ હૃદયમાં નાખી દેવો પડશે. દાખલા તરીકે હું તમને દાખલો દઉં, તમે હાઈવે ઉપર જતા હોવ અને બે ત્રણ જણા ઝઘડે છે, ટોળું ઊભું છે, એ ઝઘડનારને તમે ઓળખતા નથી, એટલે વિશ્વાસથી કહો કે તમે ગાડી સાઈડમાં લ્યો કે કોણ હવે જેવો જટ, આપણે ગાડી હબ કાઢી લો, આપણે હટ ગાડી કાઢી લો, રસ્તે એક્સિડન્ટ થયો હશે તોય કહેશો આપણે જટ ગાડી કાઢી લો, નકર ટ્રાફિક થઈ જાય. પણ એમાં આ ઘટનામાં તમારો અંગત મિત્ર કોક હોય તો મને જવાબ આપો તો તમે જાનની જોખમે બચાવશો. શું કામ? એને તમે પ્રેમ કરો છો દોસ્ત. એમ જ્યાં સુધી રામને પ્રેમ નહીં થાય, કૃષ્ણને પ્રેમ નહીં થાય, માં ભારતીને પ્રેમ નહીં થાય, ત્યાં સુધી એના માટે કાંઈ. રાણા પ્રતાપે પ્રેમ કર્યો છે, શિવાજીએ પ્રેમ કર્યો છે. હું હમણાં હમણાં રોજ એક વાત કરું છું સાહેબ, ઇતિહાસ એટલે શું? ભૂતકાળની ભૂલોને વાગોળવી, આનું નામ ઇતિહાસ. અને ફરી વાર આવી ભૂલ ન થાય.
તેથી રાણા પ્રતાપ સાથે જો 75 પાકડી બેહી ગઈ હોત તો મુઘલના બાપની તાકાત હતી કે ભારતમાં પગ રાખી શકે, મને કહો તમે જવાબ આપો. તેથી શિવાજી હારે જો એમ કહેવાય કે ભારત જોડાઈ ગયું હોત તો હતી ઔરંગઝેબના બાપની તાકાત કે અહીંયા રહી શકે. અરે આખું નથી જવું, તે દિન આ આઝાદી મળી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ બેહી ગયા હોત તો અત્યારે ભોગવું પડે ભોગવું પડે. હવે એ 2024 પછી અત્યાર પછી હવે એમ ન કહેતા કે તે દિન નો જોડાણા, એ વાત એટલી છે. આ ભૂતકાળની ભૂલોનું યાદ રાખજો, જેની સાથે બેસો એની સાથે પ્રેમથી બેસો, દેખાડવા ખાતર નહીં, ભોગો ઉપાડવા ખાતર નહીં. ખરેખર હું કાયમ એમ કહું છું, કોણ તમને કહે છે કે તમે 50 મિત્રો રાખો, બે જ રાખો ને, પણ તોપના ગોળા જેવા યાર. રામના ભાથામાં થોડા ઢીકલા બાણ હોય, એક જ બાણ હોય છે, પણ રાખો તો એવા રાખો. મૂળ વાત મારે તું કે એ કરતો હતો ભગવાનને આપણે રામ શું કામ કહીએ છીએ. જેણે અતિશય અપરાધ કર્યો હોય અને એ ચરણે આવી ગયો હોય ને એને ક્ષમા કરવાની તાકાત ધરાવે એનું નામ રામ છે. એનો ટૂંકો પણ બીજી વાત એક ખાસ પગે લાગીને વિનંતી કરું, કાંઈ બીજી ભળામણ કે કાંઈ અહીં સલાહ સૂચનાની વાત જ નથી, વિનંતી પગે લાગવાની વાત છે કે પરિવાર સાથે અઠવાડિયામાં એક વાર કેવલ ને કેવલ ભરત મિલાપનો, આખી રામાયણમાં લઈએ ભરત મિલાપનો પ્રસંગ એક જ કલાક થાય વાત, એ પરિવાર સાથે બેસી અને એક વાર ભરત મિલાપ નો એ પ્રસંગ વાંચી લેવો, આખા ઘરે સાંભળી લેવો. હું ભરોસાથી કહું બાપ કે વ્યવસ્થાના ભાગે તમે અલગ રહી શકો, બાકી હૃદયથી કોઈ દી તમે અલગ ન રહી શકો જો તમે એટલું સા વાંચી જાઓ. અને ત્રીજી વાત, ભગવાન જો તમે એક એક સૂત્રમાંથી હવે તમે સાંભળી જાઓ, ભગવાન જે ભગવાનના ભાઈ છે ને લક્ષ્મણ, તો દશરથ નંદન છે, શેષનારાયણનો અવતાર છે, અને આપણે તો કાળા માથાના માનવી છીએ ને, એ તો રામના ભાઈ છે. એ પણ સૂચવે કે અડધા સમાચાર મળે તો કેવો ખોટો નિર્ણય લેવાતો હોય, એ પહેલું સૂચવે છે. અડધા સમાચાર તમને મળે તો એ કેવડો નબળો તમને આપણે જો વિચાર થાય. આ વનમાં હતા, એક જ મિનિટ લેવી છે, મારે તમને હસાવવા છે, કોઈ જ્ઞાનની માંડવી નથી, પણ આ પ્રતિષ્ઠા થઈ કાયમ. અને વડાપ્રધાને કીધું કાળચક્ર બદલે છે, હવે આવા વિચારો નહીં હાલે. આપણે એકતાના વિચારો જોશે અને ધર્મના વિચારો જોશે સાહેબ. કપાળમાં તિલક કે નહીં હોય ને કોઈ કોઈ ગોબો પણ લે, આ ડોહો આપણો નથી ક્યાં, જરૂરી છે. આ ગામો કેમ ભાગવત શું કામ કરીએ છીએ ભાઈ, અને ભાગવત હાંભળ્યા ભેગું પિતૃને મોક શું કામ મળે છે. એક થાવશો એટલે એક થાળીએ જમો છો, એ આપણા પિતૃ જેને દાન આપ્યા હોય ને એ જે જમ્યા હોય એક સાથે, એમ કહેવાય ગયો કે મોટા નાના મોટાનો ભેદભાવ રાખ્યા વગર એ એક થાળે જમી જાય ને ત્યારે એના પિતૃને મોક્ષ મળે. સાબાશ, મારો સમાજ એક થયો છે, 18 વર્ણ એક થયો છે, એ તૃપ્તિ એ જ પિતૃનો મોક્ષ. અમારા હકાભા કહે ને ઘણી વાર કે અમે જો તમને આવી એમ કહીએ ને કે ભાઈ લાઈટું કરો તો તમે લાઈટું કરો, તાળી પાડો તમે તાળી પાડો, તમે કેટલા ડાયા છો, સુધરવાનું તો અમારે છે કે તમારે કયો હાલ. આ તો વ્યવસ્થાના ભાગે અહીં બેઠા છે, બાકી કાંઈ અમે તમારાથી કાંઈ અલગ છે કેવું નથી. પછી ભાઈ બોલીએ ત્યારે તમે શાંતિથી સાંભળો છો અને સમજણ છે એ જ આવ્યા છે ને, બાકી તો બીજા હોઈ ગયા છે. ઉપાડો લીધો એમ થોડો પિતૃને મોક્ષ મળે તો તું જવાનો હવે અડેડાટી કરતો. અને કોરોના પછી તો ખરેખર ભાઈ, કોરોના પછી તો પિતૃ કડ્યા સીડ્યા, કારણ કે પહેલી લહેરમાં તો કોને કોને બાપને બેડે નક્કી જ નથી ચૂકાય. હે, આપણા સ્નેહીઓ ગુમાવ્યા છે સાહેબ 100%, એનું દુઃખ છે, પણ આ તો હતું જ, આપણે જોઈ લીધા ભગવાને એ પીડા પેદા કરીને પછી રામ આવ્યા. અને કચ્છ તો સુવર્ણ છે, અનેક વાર કસોટી માલી પસાર થયો છે, અને હોનાના હો ટુકડા થાય ને તો કિંમત ન ઘટે, કારણ કે ઘાટ જગત આપે છે. હોનું તો હોનું જ છે, એમ કસોટી આવે ત્યારે માનવાનું કાંઈક સારું થવાનું છે. કોરોનામાં જેમ તેમ થયું છે, મહામલ્લેશ્વર પંજી બાપુ
એ પણ અત્યાર સુધી બેઠા, એમના ચરણોમાં પણ પ્રણામ. જીગ્નેશ દાદાને મેં ફોન કર્યો, દાદા મને કે આ જ રહેવા દે, મને કે તમે તમે બીજા દાદાને બેસો ને પછી હું નિલેશને ન સાંભળું. નિલેશ તો ગણપતિ, તમારે એને પહેલાં સાંભળવાનો છે પછી અમે બે. મને કે એ જ કહું, પહેલાં ગણપતિ નિલેશબેન સાંભળવાનો પછી તમને બે ને એકને સાંભળે યોજાવ ખોટું લાગે. મેં કીધું એ તો થોડુંક થાય. મને કે એને કે તમે રજા દે ને જે મોરબીથી આવ્યો આવું સૌ કે રસ્તે હતા ત્યારે. ના દાદા, તમારે તમારે અમને સાંભળવા. અમારે તો એક વેણ હોય કે કાક રામભાઈ કાગ એક દુહો બહુ સરસ બોલતા કે ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છે, ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છે. હવે કોઈને ભેટવા જવાય બખ્તર ધીંગાણે જવું જ બખ્તર બનજે બરાબર, પણ ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું. મેં સાંભળ્યું છે લોકો આપને પારસમણી કહે છે, અમારા લોઢાના શબ્દો તમને અડાડીએ અને આમાંથી કોઈ એવી રીતે ઉતારી જાય તો અમારા શબ્દો હોના નથી જાય. આની સિવાય બીજો કાંઈ ધંધો નથી. એટલે કોરોનામાં આપણને ઈશ્વરે જોઈ લીધા હતા, હગા બાપાના ખબર કાઢવા આપણે નહોતા ગયા. એ જ આપણે સી. એક દાદા હોસ્પિટલમાં ત્યાં છોકરો ખબર પૂછવા જોવા જતો હતો એટલે ઓલા કાચમાં આઈસીયુમાં તો આમ કાચમાં જોઈ લેવાનું, તો એનો નાનો ટપુરિયો એ ભેગો છો કે મારે દાદાને જોવા છે. બોલો કાય એ જોયે ને કાશ મળે હું છોકરીને દેખાડી દીધું. તો દાદાને વેન્ટિલેટરમાં બધી પાઇપ ઉભરાવેલી વાયર લગાડેલા ગમગમાટી હાલતી ઘેરી આવ્યા ને એટલે દાદી મેં પૂછ્યું બેટા તાર દાદા શું કરતા હતા, ત્યાં કે ચાર્જિંગમાં હોય એવું લાગ્યું, બેટરી ઉતરી ગઈ લાગે દાદાની, કારણ કે એનો ઓલા વાયર ભર્યા ને એને આ દાદો બેટરીમાં જ હાલતો હશે. અરે ભાઈ એક જણાને ફોન કર્યો હોસ્પિટલેથી, તમારા દાદાને લઈ જાઓ પછી તો દેવા મળ્યા હતા ડેડ બોડી હોસ્પિટલ કરી પછી લાકડા ખૂટી ગયા. પછી તો શરૂ બીજી લહેરમાં શરૂ કર્યું ભાઈ લઈ જજો ને આખેલી રાખવાનું કીટમાં પેક કરીને આપતા, મોટું મોટું કાંઈ દેખાય નહીં કીટમાં પેક, અહીં સાથી ઉપર લખ્યું હોય માયા વીરા ઉપાડો બોલા ગયા તમારા દાદાને લીધો. દાદાને વાહડે વાહડે કરીને આમ નાખ્યા લઈ ગયા, અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. 12મું 13મું પત્યું, 15 દિવસ પાછો ફોન આવ્યો દાદાને લઈ જાવ. દાદાને ખાઈ ને એક તો દાદો લઈ ગયા. અરે કે ભાઈ તમારા દાદા સાજા થઈ ગયા છે. હા લે ન્યા જતા હતો દાદો જેમ તગારામાં વીસી બેઠો એમ બીડી ટેકાઈ બેઠા હતા, અને છોકરા આવ્યા હતા શાર પેઢીની ખોપી મહિના દીધા મારા દીકરા હામો નો દાદો થાય. અરે દાદો આપણો બાપ તો હામો બેઠો. દાદાની ગાડી બેહાડીને ઓલી રશીદ લઈને ગયા મહિના પહેલા જતી ને રશીદ એ લઈ ગયા કાઢો. મહિના પહેલા હવે છેલ્લે છરવાળો કરી લેજો જયારે લઈ જાવ નહીં કે. એટલે આમાં પિતૃ કડે બહુ સુજા છે. મને હમણાં ટીવીમાં ઇન્ટરવ્યુ પૂછવામાં આવ્યું, મને કે તમે ભગવાન કૃષ્ણને ક્યાં અર્થમાં જોવા માગો છો. મેં કીધું એને પહેલો વહેલું સ્વચ્છતા અભિયાન કર્યું, પહેલું વહેલું યમુનાને સ્વચ્છ કરી, કાળોતરાઓ એ ગંદકી નાખી નાખીને ઝેર ફેલાવ્યું હતું કાળી નાગે, અને સાફ કરવા ગયો ને એટલે રિશ્વત દેવામાં આવી. બોલો કે તો તને અહીંયા નો હાર આપો કે તો આપું દોરડો. આ રિશ્વત દે દે ભાઈ, તું યો દે ભાઈ, આ સાફ કરું રહેવા દે. પહેલું વહેલું જળ સ્વચ્છતા અભિયાન કોઈએ કર્યું હોય તો શ્રીમદ ભગવાન ભાગવતજીમાં ભગવાન કૃષ્ણ, ભગવાન રામે શું કર્યું કે સેવાળે સબરી બેઠી થઈ જાય તો એને વારો તારો નક્યો, એને મળવા ગયા છે, ત્યાં મળવા ગયા. છોકરા હવે ઘડીક ઘડીક બેસી જાઓ, તમારે એકાદી વાત કરવી છે ને, તમારે તમારી વાત એક બે કરવી, તમે સાંભળવા બેસી જાઓ ઘડીક. પડ્યા એ ભેગા નથી કરી, એક તઈ રળીને કેથી ભેગા કરશો તમે, પડ્યા એ નકલ લેવાના છે, ઝપટ નકલ લઈ માના. આગળ દારૂ ભરેલી ગાડી ઊંધી પડે લે, એ બોટલ નો રહ્યો ખોબો ઉપડી જાય. એટલે આપણા આપણા ગુજરાતમાં નહીં, આપણા ગુજરાતમાં દારૂબંધી. આ તો હું મહારાષ્ટ્ર ને રાજસ્થાન, આ જો આ બહેનો બહેનો બેઠા, આ તમને કહું, આ બહેનો જે ગીત ગાય લગ્નમાં, મોરજા જે ઉગમણે દેશ એ મોરજા જે આથમણે ગાય કે અહીં ગાય છે બહેનો. બહેનો કેટલા સારા છે. એને દક્ષિણાધો ને ઉત્તરાધો નો કીધો,
શું કામ? ઉગમણે જાતો ના જગતનાથપુરી છે, આથમણે જાતો દ્વારકાધીશ છે, અરે નળ સરોવર આપણું નારણ સરોવર છે ત્યાં જાય છે. આમ ક્યાંય નો જાતો. શું કામ? એને ખબર છે દક્ષિણમાં ક્યાંય તો અહીંયા દીવ છે અને અહીંયા મોરલો કળા પૂરી ના જો ગયો હોય તો જગત પીસા ખેરી નાખે. એટલે કોઈ દે નહીં, પછી જવાનું જ ન કીધું. દક્ષિણાથી વાત આ બહેનોમાં તાકાત છે. બોલો લ્યો, હતી કોઈને ખબર? મને કેટલી ખબર પડે હું કોઈ કહું નહીં કોઈને. મૂળી વાત એ છે સાહેબ કે જીવનમાં આવા કાર્યો કરવાનો જયારે અવસર મળી જાય, વાત આ છે. જે મૂળ વાત કરતો હતો ત્યાં થોડીક વાર આવું. ફલભાઈ વાત મને બહુ ગમે. લક્ષ્મણજી ભગવાન રામ અને માં જાનકી વનમાં છે. ભરત મિલાપનો એક નાનો, આ તો એક કલાકનો છે પણ મારે અડધી મિનિટમાં કહેવું હોય તો એટલું કહી શકું. લક્ષ્મણજીને કોઈ સમાચાર આપ્યા કે ભરત છે એ સતરંગી ફોજ લઈને આવે, અયોધ્યાની સેના લઈને આવે છે. લક્ષ્મણજી આવે છે ભગવાન રામ પાસે. જો અધૂરું વાક્ય છે, આવ્યા છે ભગવાન રામ પાસે, હાથમાં ધનુષ બાણ લીધા લક્ષ્મણે, તપેલ ત્રાંબાજી આખું થઈ, શેષ નારાયણની પૂછડી પર કોઈ પગ દીધો હોય જેમ ફૂફાડો મારે, ફૂફાડો મારો લક્ષ્મણે કે પ્રભુ મોટા ભાઈ માફ કરજો, શું સમજેશ કઈ કઈ નો દીકરો, અહીંયા વનમાં એકલા છે એટલે એવા સમજીને ફોજ લઈને આવે છે. ને એવું માને છે કે 14 વર્ષ પછી પાછો મારો બાપ ગાદી અને બેસવો જોઈએ અને આજીવન ગાદી જોવે છે. પ્રભુ તમારા ચરણના સોગંદ એક એક જીવતા ની જવા દો. આ લક્ષ્મણ બોલ્યા છે. ભગવાન રાઘવ ને નેત્રો ભીજાણા છે. આ મારો રણ રિધમ, રણ રંગ ધીરમ. સાવધાન લક્ષ્મણ, સાંભળજો સાહેબા. લક્ષ્મણ સાવધાન, ધીરજ ન ગુમાવો લક્ષ્મણ. આદર્શ વગરનું જીવન નકામું છે લક્ષ્મણ, તમે આદર્શ ન ગુમાવો. અને લક્ષ્મણ બોલ્યા છે ફાટાઈથી, મોટા ભાઈ એમ કહો છો કે મેં આદર્શ ગુમાવી દીધું? આદર્શ મેં ગુમાવ્યું હોત તો હોત કોઈ ની તાકાત કે મારા બાપને વનમાં મોકલી શકે. આદર્શ તો રાખ્યો મેં, અને પ્રભુ માફ કરજો, આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયો, એનું શું કરવું? આપ તો ઠીક પણ મારી માં જાનકી જો હતો એ ઘાસ પથારી શું છે. હે પ્રભુ આદર્શમાં જીવન વ્યર્થ થઈ જાય, શું કરવું? તેથી ભગવાન રાઘવ બે હાથે લક્ષ્મણના ગાલ પર લખન, સાવધાન લખન, સાંભળી લો લક્ષ્મણ. આદર્શમાં વ્યર્થ બનેલું જીવન બીજાને માટે આદર્શ બની જાય છે. આદર્શમાં વ્યર્થ બનેલું જીવન બીજા માટે આદર્શ બની જાય લક્ષ્મણ. અને પછી તો થોડીક જ વારમાં સમાચાર મળ્યા કે ભરત તો દડતો દડતો આવે છે, અને હવે જે લક્ષ્મણનો વિલાપ છે કોક દેહા પર છે. મોટા ભાઈ મને માફ કરો, હું લક્ષ્મણને કેમ ભરતને કેમ મોઢું દેખાડી, મેં ભરત માટે કેવું વિચારી લીધું? એટલે જ કહું છું લક્ષ્મણ, પૂરું સાંભળ્યા વગર નિર્ણય ન કરો. પછી તો આવે છે આખી ઘટના, આખો દિવસ સભા બેસે છે, એ નિર્ણય વાંચ્યો ઘણા કરે છે. ભરત બોલે છે ત્યારે કે રઘુકુળ રીત ચૂકી ગયું છે. બોલ્યો ભરત, રઘુકુળ વચન ચૂકી ગયું છે, નહીતર મારો રામ વનમાં ના આવે. ભરત વશિષ્ઠ બોલ્યા છે, ભરત શું કહો છો? તો ગુરુજી સાંભળી લ્યો, વચન પ્રમાણે અયોધ્યા નિર્ણય નથી કર્યો. કે કેમ? કે મારી બાએ પહેલા ભરતની ગાદી પછી ભગવાનને વનવાસ માંગ્યો. કે હા, તો મને પહેલા ગાદીએ બેસાડવો હતો, પછી હું જોઈ લેત કે કોણ મારા બાપને વનમાં મોકલે. એને બદલે મારી ભગવાન રામને વનમાં મોકલી દીધો. તમે એ જે કઈ બધી ચર્ચાઓ ખૂબ એમાં એક સાંભળવા જેવી છે, પીડા ઊભી થાય અંદર કે આને ભગવાનની તુલે કેમ મૂકવા પડે જે આવી રીતે જીવ્યા છે. પણ એની અંદરની એક આ છેલ્લી વાત હાંજ પડી. અયોધ્યાથી બધી વ્યવસ્થા આવી હતી, તંબુ નખાઈ ગયેલા એટલે અયોધ્યા, અને અયોધ્યાનું જાણ બચવાયું. એટલું નહીં સાહેબ, જનકપુર પણ આવ્યું છે. મહારાજ જનક આવ્યા છે, માં જાનકીના માં આવ્યા છે. હાંજ પડી, પ્રસાદ લઈ પોતપોતાના તંબુમાં બધાએ આરામ કરવા માટે ગયા છે. અને રાજાભાઈ માં જાનકી ઊભા થયા. મારે માતાઓને પૂછવું છે કે તમારા સાસુએ તમને એક પણ રૂપિયો દીધા વગર પહેરે કપડે તમને પતિ પત્નીને કાઢી મૂક્યા હોય
અને તમારી રીતે તમે ઝૂંપડું બાંધીને જીવતા હોવ, અને પછી અમુક સમય પછી તમારી સાસુ ને તમારા માં બે મળવા આવે તો તમે પેલા કોને મળશો? માં જાનકી ઉભા થયા, કઈ કઈ ના કક્ષ માગ્યા, કઈ કઈ તો તૂટી વાળી હતી, કરે આ છોકરાઓના જીવન કેવા કરી નાખ્યા, બોલે ન બોલે પેલા માં જાનકી એટલું બોલ્યા, માં પગ લંબાવો, લાવો તમારો પગ દબાવો તો સીતા, હા માં હું તને ઓળખું છું, તું અવધની મહારાણી છું, અમારા મહારાજ દશરથના તમે માનીતા રાણી છો, અને મેં એ પણ જોયું છે મારી માં કઈ કઈ કોઈ દી ધૂળમાં પગ નથી મૂક્યો, મારી માં કઈ કઈ જદી અવધની બજારમાં નીકળે તો જાજબુ પથરાતી હોય, એટલું નહીં, હે બા તારી ચાર ચાર દાસીઓ તો તરફ ઓઢલાનો છેડો પકડી રહ્યું છે, એને બદલે મારી માં તું ઠેઠ અયોધ્યાથી હાલીને આવ્યા ને, થાકી જાય છો, લાવો ભક્ત ભાઈ ભેટી જા કઈક જાનકી, હે જનક નંદની મને માફ કરજે બેટા, આ કઈ કઈને માફ કરજે દીકરી, પણ તેની બે પગ પકડીને જાનકી એટલું બોલ્યા હતા, માં કઈ કઈ ના પગના અંગૂઠે પોતાનું લલાટ લગાડીને તેની આ જગદંબા જગદંબની જાનકી એટલું બોલી હતી, હે માં કઈ કઈ તમારા પ્રત્યે જો મને ઊંડો ઊંડો દુર્ભાવ હોય તો મારા સુહાગના સોગત છે, આ તો ધન ઘડી ધન ભાગ આપણા, આ બધી લીલા મારા પ્રભુ રામની છે, અને માં આપણે સદભાગી છીએ કે પ્રભુની લીલાના પાત્રો બન્યા છે, સાહેબ આવા પરિવાર હોય ને એની લાખો વર્ષ પછી પાછી પ્રતિષ્ઠા ઉભી થાય છે, કેવા કે બાપ, આ આ આ ભગવાન તમે સાંભળજો, શ્રીમંત શબ્દ જાજા લાગે છે, અને આપણે તો શું કરીએ, કોઈ વળી કે અમેરિકાના લોર્ડ ટાઉને અહીંયા લખ્યું, અમેરિકું તુલસીદાસ બાપુ કરતા નાનું છે, જેનું 450 વર્ષ પહેલા સંશોધન થયું, એનું ગોતવામાં આવ્યું છે, હું એને વિરોધ નથી કરતો સાહેબ, અને ત્યારે 1250 વર્ષ પહેલા દેશ પાસે નાલંદા નામની વિદ્યાપીઠો હતી, અને મને આનંદ રાજાભાઈ એ છે કે દુનિયાનો માણા વિશ્વનો બીજો માણા પથ્થર હૃદયનો મળ્યો છે થાવા, પાણા જેવો મળ્યો છે થાવા, ત્યારે મારો ભારત દેશ જ એક એવો છે કે પથ્થરમાં પ્રાણ પૂરવાની તાકાત ધરાવે છે, અને એને પ્રતિષ્ઠિત કરીને મંદિર બનાવે છે, પથ્થરમાં પ્રાણ કોઈ પૂરી શકતો આ દેશનો આચાર્ય, અરે વેદ સાથે જોડાયેલો આ દેશ, જાગો જાલી વેદ હારે સાહેબ, જાગ્યા ભેગમ કરાગરે વસ્તે લક્ષ્મી કરમૂલ્ય સરસ્વતી કર્મધ્ય ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ, ત્યાં પગ મૂકવા જાવ પથારી હેઠે સમુદ્ર વસને દેવી પર્વત સન્માન લે વિષ્ણુ પત્ની નમસ્તુભે પાદર સ્પર્શ મર્શો મે, અરે જમ્મા બેહો અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીના દેહમાં સ્વિતમ પ્રાણ પ્રાતન સાહેબ, આ વેદ સાથે આ ભજન સાથે જોડાયેલું, આ ડિસ્કાનો દેશ નથી, નૃત્યનો દેશ છે, અને એ નૃત્ય એવું કે મારા રાઘવને ગમે એવું, મારા કૃષ્ણને ગમે એવો રાસ, આ રાસ અને રસિતાનો દેશ છે, કોક એવી કવિ રચિતા કરી નાખે, અને એ રચના સાંભળે અને પગમાં ઘૂઘરું બાંધીને મીરા નાચી જાય, અને એ મીરા બાપુ જ્યાં ભક્તિ હશે ને ત્યાં જ તાકાત હશે, જ્યાં લખો ત્યાં લખી લે, આ તમારા કુટુંબમાં ભક્તિ છે ને એટલે તાકાત છે, બાકી તમને સાંભળી લો કે માતાજીનો ગોખલો ન હોય ઘરમાં, અને કોઈ દી ગાયને નિરણનો નાખી હોય, ઈ કે ગાયો માટે આપણે કાંઈ કરવું, ઘરે બાંધ તો ખરો ખબર પડે ગાય કેટલા બતાવો, હવે કરી બતાવવું પડશે સાહેબ, કાળ ચક્ર બદલે છે, મોદી સાહેબ બોલ્યા છે ગઈકાલે, રામ થી લોક સુધી અને દેવ થી રાષ્ટ્ર સુધી, સૌકા સાથ સૌકા વિકાસ માં લે આ નવું સૂત્ર આવ્યું છે, હવે જોજો તું, મોદી સાહેબ 18 વાર બોલ્યા કાંઈ આનું આ સૂત્ર, સાગર થી સર્જુત સુધી, એટલે ચક્ર ફરવાનું છે, હા એટલે અનુષ્ઠાન કરવા જ પડશે,
શ્રાવણ મહિનામાં એકટાણા કરવા જ પડશે ફરજિયાત. નગર ભોળોનાથ કે રાજી ન થાય. એક ભાઈ બોલે કે તમે શ્રાવણ મહિનામાં તે ભોળોનાથ પછી રે, શ્રાવણ મહિના વધારે હોય વાવણી નથી, તમે બાજરો વાવી સારો ઉગે. તમે પછી તમે સાંભળજો કે અહાડ મહિનામાં વાવણી થાય ને ઘઉં વાવો તો થાય ન થાય? જે બિયારણ ન ઝીકી દેવાય ગમે જયારે ડૂબ. હા, હકીકત છે. જે સમયે જે સારું લાગતું હોય લાગે, વરરાજો માંડવા ફેરા ફરતો હોય, સાફો હોય, લાઈટો લબુક ઝબુક થતી હોય, હાથમાં તલવારી હોય, બાયું ગીત ગાતી, વીરો મારો જાગે માગે, તો સારું લાગે. આડે જે હાથમાં તલવાર લઈને રોડે નીકળે હોય તો ગાંડો લાગે કોકને. આ જન્મતા જ બાળક થતા સાંભળજો, જન્મતા રડે તો સારું લાગે ને, નકર હાંસ્ય સારું છે. પણ જમતા જન્મતા વેચ છે તો છોકરો બાળક દાંત કરી દે, હું એનું ગામ મૂકીને હુયું છે કે આ કોણ આવ્યો ભૂતના પેટનો એમ. અરે હમણાં મેં જોયું એક હોસ્પિટલમાં બાળક જન્મ તો જન્મતા વેદ ભાઈ સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો. ધર્મેન્દ્રજી મારા પુષ્પાનો ડાયલોગ આમ ત્રણો જન્મ ઝૂકે ગાને ચાલા. મમ્મી બેફાન થઈ ગયા અને નશું તો વંડીએ સડી ગયું કે આ જન્મતા જ બોલે નહીં, બોલ્યો તો પુષ્પાનો જ કેમ બોલ્યો ડાયલોગ? પછી ખબર પડી કે આ પેટમાં તો તે દિન મેં 45 વાર પુષ્પા જોયું હતું સાહેબ. એ તો સંસ્કાર અંદરથી આવે. માટે પેટમાં પોઢીન સાંભળેલી શિવ રામ લક્ષ્મણ દેવા માતાજી જા પાલ ઝુલાવે વચ્ચે મને યાદ આવ્યું એટલે કહું. મારું શિવાજી નું આલડું છે ને મેઘાણી, ગરચંદ મેઘાણીએ લખ્યું. આભમાં ઉગેલ ચાંદલો નક્કી થઈ ગયો અંધકાર છે, કોઈ સુરત નહોતો દેખાતો. આભમાં ઉગેલ ચાંદલો ત્યારે જીજાભાઈને બાળાયો. દીકરાનો જન્મ થયો શિવાજીનો તો ધણલણ ડુંગરા ડોલે. આ ધણલાટી એની થઈ બહુ બહુ સમજવા જેવી વાત છે. અને ડુંગરા ડોલે ધ્રુજ્યા નથી. ડોલવું ધ્રુજવું એમાં ફેર છે. ધ્રુજવું ભય છે, ડોલવું આનંદ છે. આ ડુંગરા ડોલ્યા અને પાછા ધણેલાટી સાથે ડોલ્યા. હવે ત્રીજી વાત કે જે ડુંગર એને જ કહેવાય જે ડુંગર ઉપર માં બેઠે, નકે તો ધારું ઢોરા કહેવાય. પાવાગઢનો ડુંગર, ચોટીલાનો ડુંગર, ગરવો ગિરનાર, આબુનો ડુંગર, ગબ્બર, શું કામ બધે માં બેઠી છે. હવે તો જે ડુંગર ઉપર ડુંગર શબ્દ મેઘાણીએ વાપર્યો, જોકે જ્યાં ન સમજાણું હોય ત્યાં એને સ્ટાર કરીને નીચે જવાબ આપ્યો હોય, પણ આ કરતા થોડું ભૂલી ગયા એટલે મને સપનામાં આવી કીધું કે એટલું માયાભાઈ મારું કામ કરી છે મારા બાપ. આ ધણેલાટી શેની યાર,
પણ જેવો શિવાજી નો જન્મ થયો ને તેથી ડુંગર ઉપર બેઠેલી ભગવતી એમ કેવાય. રાહડે રમવા મળ્યું થયું એ પગની ઠેહની ધણેરાટી હતી. અને આજ માવું ઘણા સમય પછી રાહડે રમે છે એ જોઈને તેથી ડુંગરા ડોલતા હતા. શું કામ? આમાં લખ્યું છે સુઈ લે છે મારા દીકરા, પણ મેઘાણી બાપુ ને કે બાપુ થોડો ફેરફાર કરવો છે. હવે ઉઠજો રે મારા કેહરી ને તારું હિદવાણું જુવેવા. રામ વિશ્વાસ છે, બોલ્યા છે મોદી સાહેબ. રામ ભારત છે, રામ ભારત નો ભરોસો છે સાહેબ. એ બાત ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. જાગી વેલો જાન બાલુડા માને ઘાતે ભેટ બંધાવા. આજ પુછ હવે તને પાળ્યા રે બાપ દેન મને રે જવાબ. કવિતા પણ પુછ હવે તને પાળ્યા રે તું તો દેન મને જવાબ રે બાપ દેન મને જવાબ. પાથર માં કેમ ખોડાના સિંદુર થી કેમ રંગાણા, પાથર માં કેમ ખોડાણા સિંદુર થી કેમ રંગાણા, પાથર માં કેમ ખોડાણા સિંદુર થી કેમ ત્યારે આપણા મહાપુરુષોએ ધર્મ માટે પોતાના માથા આપ્યા. હવેના યુગમાં માથું દેવાની જરૂર નથી, માથાની અંદર રહેલું મત દેવાની વાત છે. મત એટલે મન. અત્યારે ગાયો માટે માથા નથી દેવાના, ગાયો માટે દાન દેવાનું. આ માથા પેડે ધન લેડે હું કામ? એને માથા રાખ્યા જ નહોતા, મગજથી પ્રયોગ જ નથી કર્યો, એને બધો દિલથી જ પ્રયોગ કર્યો છે. માથા માથા મૂકવાનું કારણ જ આ, માથાનો અર્થ જ આ થાય કે મગજનો ઉપયોગ જ ન કરવાનો. આમાં જે દાન આપે છે, આ ભાગવત કરે, આ હું મગજથી થાય ના, આ પ્રેમથી થાય. બાકી તો તમે મગજથી જો કામ કરો જાઓ ને તો દીકરાના લગ્ન એ ધર્મેન્દ્રજી આપણે ન કરીએ. કે શું કામ? પેલા એસ્ટિમેન્ટ મેનેજમેન્ટ ડપના કેટલા થશે, ડેકોરેશનના કેટલા થશે, અને હવે તો લગ્ન એ કેવા થાય? તોડી નાખે. હું તો છોકરાઓને કહું તમે ભાગશાળી છો બેટા, આ ટાઈમે પધાર્યા. કેવા ભાગશાળી અમે તમારી જવડા હતા. ડોહા બપોર સુધી રોતા ત્યારે માઇન્ડ માં દહડો દેતી કરકરિયા વાળો, હે એનો હા કરિયા ગોળા કુરકુરિયા તો નાકમાં લઈ આવતા હતા બેટા. છોકરો વેજો તમારે જોક્સ બોલો. એ જે વીણતા થાય આમાં આવી આવો, સ્પેશિયલ તમારે જોક્સ આવી આવો. આમાં બે જાય બે જા,
તું હામાં બેસી જા, અહીં બેસી જા ને હામાં. આ બધું રહેતું તાળીઓથી બધાવાને આવ્યા ત્યારના હક ને. અમે તમારી જમણે હતા ને, અમે આવું નહોતા કરતા, અમે પાર્કિંગમાં હોઈએ. તાકાત છે કોઈ ને આપણા ગામમાં આવ્યો હોય, હવા હોતો જાય હવા કાઢ ને. કેમ છો? બરાબર છે. તું કેટલામ ભણે ભાઈ? કેટલામ ભણ તું? નિશાળે જાશો સ્કૂલે? બેન ભણાવે ને? એનો વિવેક કહી દે કે બેન જ ભણાવે. ત્રણી વાર પૂછે ત્યારે હળક દિન ઉપીરજો. શરમાતો ઉપીરજો તો માનો ને, ગુરુની અસર થઈ ગઈ સાથે, ગુરુની લજ્જા લાગી હાલે. પૂછો ને તારું નામ, તારું નામ શું? દીપક, દીપક પરમાર. હું કેવું હળક દિન બોલ્યો. પૂછ્યું હું નામ તારું? પૂરો સાહેબ ભણાવતા હોય ભાઈ. એક જગ્યાએ તો સાહેબ ભણાવતા ભણાવતા હોઈ ગયા. સાહેબ ભણાવતા ભણાવતા હોઈ ગયા, ટક્કર લઈ ગયા. પેલું ધોરણ હતું, સાહેબ હોઈ ગયો. છોકરા બેઠા બેઠા કે આપણા સાહેબ હોઈ ગયા. ભલે હું ક્યાં ભણ્યું મચ્યું. મજા કે એમ છોલ્યો આજે પગાર ક્યાંય હુવાનું છોલ્યો છે. ઝઘડો 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 કીધું તો અમુક તૈયાર જ બેઠે કાગળની ભૂંગળ કરીને સાહેબના કાનમાં ભરાયો. પણ સાહેબે ટક્કર લઈ ગયેલા. અમુક અમુક તો સાહેબ એવા હોઈ જાય ને, નાખોરા અમુકના એવા બોલે. એ તો ખમા મારી માવું સહન કરતી હોય છે. આપણે એમ થાય આખો રૂમ આગળ ઉપર ઉપડી છે. આપણા ત્રણ ત્રણ ગિયર બદલ્યો નાખોરાના. છોકરા હળુક દે કાનમાં આવની ભૂંગ લઈ. અને ત્રીજે ઝટકે તો સાહેબે એવા ને છોકરાનો હાથ જ હાથમાં લઈને આમ હામાં લીધા. સાહેબ ની મજાક કરો છો? મજાક કઈ મજાક કરતા જગા ચાચા. કોણ કોને જગા? તમને કોણ સૂચ્યું? તમે સુઈ ગયા હતા? નહીં બેટા, નહીં નહીં. ગમકાયા બોલતા જન પછી કે નહીં ગગડાથી બોલતી છે? ના બેટા, હું સુઈ નહોતો ગયો, હું યોગા કરતો હતો. યોગ એમ કામ ન, યોગ માં દાદા કહે એમાં ખાલી હુફ હુફ એટલું છે કે ગજલ ગજલ નો ચા ચા ચા. આ તમને કયો બાબો શીખવા જાય છે આવું ગગડા કેવા? અમે એક ભાઈ ને દાદા ગુજરી જાત ખરખર જાય હકીકત બીજું ખરખર જાત. પૂછ્યું દાદા કેમ કરતા? મને કે મારે ભાઈ યોગા કરતા કરતા. અરે મેં કીધું યોગામાં તો આયુષ વધે. મને કે અમારા દાદા ને ગઈ. અરે મેં કઈ રીતે? મને કઈ રોજ રામદેવ બાબા સવારમાં ટીવીમાં આવે એટલે અમારા દાદા બે જાય હામાં. એટલે દાદા હામાં બે ગયા, રામદેવ બાબા પદ્માસન કરો. દાદાના હરિયા જેવા પગ હતા તો એ કડાકા કરીને પદ્માસન લગાવી દીધું. અને પછી રામદેવ બાબાએ કીધું કે ઊંડો શ્વાસ લ્યો ઊંડો. એટલે અમારા દાદાએ ઊંડો શ્વાસ લીધો, લાઈટ વહી ગઈ ભાઈ. બાબા કે એક મૂકો તો થાય ને. દાદાએ ઊંડો શ્વાસ લીધો, દાદાની આંખ બંધ થઈ ગયેલી. આગળ આખે રામદેવ બાબા કે આગળ પડી ખબર નહીં. દાદાને લાઈટ ઘો બહુ પાડી દી. લાઈટ આવી તા દાદા લઈ ગયા મને. એટલે ઓલા સાહેબે છોકરાને કીધું, છોકરા હું યોગ કરતો હતો. યોગમાં કઈ ગગડાજી નો બોલે કે નહીં બેટા, એને સમાધિ કહેવાય. હવે સમાધિમાં તો માના ચક્કો લઈ જાય આવો. અમે નહીં, અમને વાંચવાની ખબર હોય નહીં બેટા. અને આને અને એને એવી રીતની સમાધિ કહેવામાં આવે બેટા, અમારી આત્મા નીકળી જાય, શરીર અહીંયા પડ્યું રહે. અને શરીર તો પછી મન ભાવે એમ કરે ને બેટા, એટલે ગગડાટી બોલે છે. એટલે આત્મા વયો ગયો તો હ ક્યાં ગયો તો સાહેબ કે સ્વર્ગમાં. ત્યાં હું બાપાને જાગ્યો હતો. તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા ગયો હતો. છોકરા રાજી થઈ ગયા. ક્યાં વાત હે, આપણા સાહેબ યોગમાં સમાધિમાં વયા જાય, સમાધિમાંથી આત્મા સ્વર્ગમાં ન્યાલી અભ્યાસક્રમ લાવે છે. ક્યાં વાત હે. પણ એક છોકરો બેઠો હતો ને, સાબાશ સાહેબ સાબાશ. 15 દિવસ પછી છોકરો હોઈ ગયો. અને સાહેબે ઠપાટ મારી, ભણવા આવો કે હુવા? સાહેબ ઘા નહીં કરવાનો, ધ્યાન ધ્યાન સમાધિ. ગુરુ ને ચીલે નો ચાલી તો ચીજ ન કહેવાય. તું ક્યાં ગયો હતો? ગુરુ ને કહે દે છરકમાં. સાહેબ ને શું કાગડે પૂછું ને તાટી હડી જાય. ત્યાં શું જોયું તે? સાહેબ અમને ખબર, હવે પછી હું કામ જોઈ જા ચા ચા. ત્યાં અભ્યાસ કદમ ન હોય.
મેં જોયું ના એ ઇંદ્રની છબા અને અપચરાવું જે નૃત્ય કરતી હતી ધા ધય મેનકા લંબા સાહેબ કે કરી ભાઈ આ તો સાહેબ ને ચુકા તો મારી પેલા આગળ જોયું ભણાવવાનું બેન કરી ને જિલ્લા ટ્રાન્સફર લઈ લીધો અહીંયા નથી ભણાવ્યા કેવાનો સૂર છે સાહેબ કે જા કઈક બીજા માટે કઈક કરવાની જેનામાં તેવડ હોય ભજન કયું અંદર થી ઈર્ષા વહી જાય ત્યારે માનજો તમને ભજન અડી ગયું છે જીને દીઠે મુજા નેણા ઠરે મારું જા પડ્યો દુકાન એક નાની વાત કહી કારણ કે મેં વાત વાતમાં હવા કલાક જીકી નાખી ઘડિયાળ ને તો ઊભી રાખી દઉં ટક્કર લેવડાવી દઉં ભાલુ ભાઈ માછલી ની આંખમાં ડૂબકી મારવાની તેવડ ધરાવું છું યાર પણ એવો કોઈ સાંભળનારો મળી જાય ને ત્યારે એમ છે કે આતડિયા ભલે તૂટી જાય ને ફેફસા ભલે ફાટી જતા હોય પણ વાત એ છે કે ઝીલનારો કોક જડી જાય આજ ભલે આમ બેઠા છો એટલે એ ગાયને ખબર પડી જાય કોણ દોવા બેઠો નાભીને ખબર પડે સાંભળનાર કોણ બેઠો છે અંદરથી ઈર્ષા થઈ જાય યાદ આવ્યું એટલે કહું ફરમાશ લઈ લો ઇન્દ્ર ની વાત આવી ને એટલે લઈ લો સાહેબ બરોબર મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયેલું ના પછી મહાભારતમાં ગોતતા નહીં ક્યાંય ભગવાન રાઘવ ગાદીએ બેઠા ત્યારે આ પરિસ્થિતિ થઈ ભગવાન રાઘવ ગાદીએ બેસી ગયા એટલે રામરાજ રામરાજ એને જ કહેવાય હવ હવ ના વિષય નું હવ કામ કરે એકાબીજીને સપોર્ટ કરે નામમાં સરપંચ લાયક હોય ને આ છે સરપંચ થાય હંથા ફોર્મ ન ભરે ચૂંટણી આવે તો 21 જણા નવી સોવણી હીવડાવી હોય આગળ કરો સારી વ્યક્તિઓને આગળ લાવો અમારે એ થવું મને કોક કહેતું મને કે તમે ફોર્મ ભરવાના અરે ભાઈ મારા મિત્રો ફોર્મ ભરે છે એ મારા મિત્રો સાહેબ 90 થી કામ કરું છું માતાજીને ખૂબ એ રીતે કહી આપણે નો ફાવે ધંધો કરે વિધાનસભાના વીની ખબર ન હોય અને ત્યાં જે નું કરો ધબ 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 એને કહેતા આવે જેને ખબર હોય એને મોકલો ને સારા માણસોને જેને એનો વિષય છે અમુકે તો 5-5 વર્ષ પૂરા કરી નાખે ને હજી એ ધારા છે અમુકને ખબર નહોતી હો પેલા ટીડીઓ મોટો કહેવાય તલાટી મોટો કહેવાય મારા મેં જોયેલા છે આ તમને 25 વર્ષ પહેલાની વાત કરું નામ સાથે કહું પણ નો નામ દઉં મારા મને મળી જવું કે ટીડીઓ આવતા કે આવ્યા ટીડીઓ તલાટી મંત્રી આવતા તો ઉભો થઈ જાય આવો મંત્રી સાહેબ આવો એને એમ જ કે બે જ મંત્રી હોય એક અહીંયા ને એક ગાંધીનગર એમ એ બે ની પહોંચ સારી વસ્તુ છે અધિકારીઓ માન આપે ભગવાન રામ ગાદીએ બેસી ગયા બે વાત લઈ લેશે હવે વાંધો નહીં ને બે કલાક થાય તો કારણ કે ગુલ રહે ગુલશન રહે ગુલ કે પત્તે ચલે ગયે અબ અચ્છે અચ્છે બેઠે રહે મિસ કોલિયે ચલે ગયે યાર તમે તમે જોવો તમે યાર તમે જોવો મને ઉપડી છે કારણ કે ભચાઉમાં સેન્ટિંગના સામાન ઉતારવા આવતો હતો આઈ સર 158 લઈને સર બરાબર પાલુભાઈ 90 માં ગીરગઢડા સુરત ગાડી વાળા
ડ્રાઈવર આજે નથી. મેં મારા કીધું હું છોડી નાખતો હમણાં, અમને તેથી 20 વર્ષનો છોકરો લક્ઝરી આપી આવી જાય. પેસેન્જર કહેતા કે રોય પોગાડી છે તો ખરો ને, બીજો ડ્રાઈવર તો મુસીબત. હજી કરું છું, હજી રોડે છું ને, એમાં હું કરું છું હું સાહેબ કિલોમીટર વધ્યા. ઘરે ગમે એવા રૂમ હોય પણ અમે કોઈ દી લાંબા પગ તૂટ્યું વાળતા દાવડી ગયું છે સીટમાં, ટેવ જ પડી ગઈ, શું કરો, સો ફેટ તૂટી વાળી તો તરત ઉગાવી દે. એક જણા 1700 પડવાય ને, મેં કદાચ 800 પડી દે. અરે મને કેવો હોય ભાઈ, કદું હું ને એટલે આગળ ગાડીમાં એટલે તૂટકી વાળી છે એટલે ગોઠણ જ નાખે આવી જાય. બે વાત તમારી સામે કરવી છે, રામ નહીં ને કૃષ્ણ, બે માં હનુમાનજી છે. કૃષ્ણ ભગવાનમાં તમે જોયું કોઈ દી કૃષ્ણ અવતારમાં હનુમાનજી ધીંગાણું કર્યું એવું? હે, કોઈ દી નહીં. જો તમે કૃષ્ણ સામે કરાવું, જો હું ન કરાવી એમ તો હું હમસ રામ ને હનુમાનજી કોઈ બાજ્યા? હે, જુઓ તમે આગળ જો, હું તમને યાર આગળ જુઓ હું થાય. અને આ પછી સિક્કા મારીને વાતું હશે, તમે એમાં કઈ ગાંડા નથી. મેં પછી કોઈક ટુકડા કાઢીને મૂકી દે અને મારો નાથ પોગે. ભાલુભાઈ મારી જિંદગીમાં અભ્રષ્ટ શબ્દ નીકળે નહીં કોઈ દી, કારણ કે શિવ નતો. આપ કેટલા વર્ષ થઈ ગયા મારું શ્રાવણ મહિનો આખો અનુષ્ઠાન કરતો, 7 લાખથી વધારે આહુતિ પડતી વ્યાળ છે. માણસો લખીને મોકલે માયાભાઈ શિવનું કૃષ્ણનું અપમાન કર્યું. તમે આજુબાજુનું કાઢી નાખ્યું છે કાંઈ કહ્યું, એમ હેતુ શું હોય એનું ખબર પડે, રામ જાણે તો એનું. સૌ બરોબર, ભગવાન રામ ગાદીએ બેઠા છે, રામરાજની સ્થાપના થઈ ગઈ છે, ઋષિઓ યજ્ઞો કરી રહ્યા છે, મહાપુરુષો વ્યાખ્યાનો આપી રહ્યા છે, રાજાઓ બરોબર પ્રજા સાથે ન્યાય સાથે એમ કહેવાય કે રાજ્ય કરી રહ્યા છે, અને એવે ટાણે એક જગ્યાએ બરોબર ધર્મ સભા છે. ઋષિમુખ પર્વત ઉપર ઋષિઓ બેઠા છે, સંતો બેઠા છે, રાજાઓ બેઠા છે, અને એમાં નારદજી પ્રવચન આપી રહ્યા છે કે ક્યાં ઋષિમુખ પર્વત, ક્યાં અયોધ્યા. નારદજી એવું બોલે છે કે તમે ભગવાન રામને સન્મુખ જઈને દર્શન ન કરી શકો તો ચિંતા ન કરતા, રામનું નામ લેશો તો રામનું નામ રામ કરતા રામનું નામ મહાન છે. અને એક રાજા ઉભા છે, એના પાસે ગુરુ નારદ. ગુરુજી માફ કરજો, રામ પોતે છે અને નામ મહાન. નારદજીને ટાવર પકડવાનો થોડી વાર કહેવું કરવું છું, પણ નારદ વિવેક ન છૂટે, માનસ પુત્ર છે. મહારાજ રાજન, રામ કરતા રામનું નામ અતિ મહાન છે બાપ. હું કેવળ નારાયણ નારાયણ કરતો રહું તોય મારો બાપ મારું કામ કરતો હોય છે. મેં કોઈ દી એક જગ્યાએ બેસીને એનું અનુષ્ઠાન નથી કર્યું, કેવળ નામ લીધું છે. નારદજી કહે છે એનું નામ મહાન છે કે ના મહારાજ, રામ પોતે મહાન છે. ચાલો તું કે એમ, હારું બાપા પૂરું. પણ નારદ સર્કિટ ફિટ થઈ ગઈ. થોડાક સમય જતા એ જ રાજા જ્યારે નીકળ્યા, કાશીના રાજા હતા, નામ ભૂલી ગયો, પીતમ ગોતી લેજો. રાજા નીકળ્યા, મહારાજ ક્યાં જાવ છો? કે આજે સંતોનું સન્માન મારા હાથે છે. એટલે નારદજીએ કીધું બધાયનું સન્માન કરજો, પણ મારો હુકમ છે આપને, મહારાજ વિશ્વામિત્રનું સન્માન ન કરતા. હવે આ બધાયનું સન્માન થાય અને વિશ્વામિત્રનું સન્માન થાય, શું થાય? અપમાન છું વિશ્વામિત્રનું. અને વિશ્વામિત્ર ક્રોધિત થઈ અને સીધા અયોધ્યા. બરોબર બપોરનો સમય છે, ભગવાન ભોજન કરીને થોડાક સ્વયં ખંડમાં ગયા છે અને ચોકી ઉપર લક્ષ્મણજી બેઠા છે અને વિશ્વામિત્ર આવી લખાણ. રાઘવ ક્યાં છે? રામ ક્યાં છે? રામ આરામમાં છે. અને વિશ્વામિત્ર બોલ્યા, રામ આરામમાં હોય ત્યારે જવા ડખા થાય, જગાડો. કે પણ ગુરુજી આવો, આપ બેસો તો ખરા. ના, ભગવાન રામ અવાજ સાંભળી ગયા, નીચે આવ્યા, ગુરુજીને પ્રણામ, પધારો ગુરુજી. રામ મને જવાબ આપો, જે સંતોનું અપમાન કરે તારા રાજમાં એને શું થાય? તાકે એનું મસ્તક જુદું થાય, તાકે આજ મારી સાથે આ ઘટના બની છે.
ફલાણા રાજાએ આજે મારું અપમાન કર્યું. ત્યારે ભગવાન રામે કીધું કે પ્રભુ માફ કરજો ગુરુજી, કાલ સૂર્ય અસ્ત થાય એ પહેલા એનું મસ્તક તમારા ચરણમાં હશે. હવે રામે પ્રતિજ્ઞા લઈ લીધી, ગોબો ઉપડી જાય ને બીજું કઈ. ઓલો રાજાને ખબર પડી કે મોટા બાપુએ પ્રતિજ્ઞા લઈ લીધી. નારદને ગોતવા મળ્યા, ગુરુજી ગુરુજી. નારદ કે હું થયું, હું છું નહીં. તમે જો તમે કીધું ને ઓલો અપમાન કર્યું કે સન્માન ન કર્યું કે એમાં મારો અપમાનનો ભાવ હતો જ રહે કે ના, પણ પ્રતિજ્ઞા લેવાય જઈ મોટા બાપુએ લઈ લીધી. કાલ સૂર્યાસ્ત થાય એટલે આપણો ગોબો ઉપડી જવાનો છે. ચિંતા ના કરો રાજન. જો આમ પર્વત છે ને એની એની ગુફા છે, એ ગુફામાં એક ભગવતી બેઠી બેઠી ભજન કરે છે, એને શરણવી આવ્યા. ક્યાં રાજાએ પ્રતિજ્ઞા લીધી એવું કંઈ કહેતા? એટલું જ કહો, માં ત્રાહીમ આમ શરણાગત છું, મને તણી દી હાસવી લે, સોથે દી મારો રસ્તો કર લે. માં અંજની હતા ત્યાં, રાજા અંજનીમાં પગમાં પડ્યા. માં બચાવો, ત્રાહીમ આમ શરણાગત છું. પણ બેટું શું થયું બેટા તને? કે માં બીજું કાંઈ નહીં, એક રાજાએ પ્રતિજ્ઞા લીધી છે ને કાલે હાજ પહેલા મારો ખૂબ ઓપણ લે, માટે તમારે શરણે આવ્યું છું. બેસી જાવ ખૂણામાં, કોઈની તાકાત નથી. બેસી જાને ત્યાં બે ગયા રાજા. શાંતિથી બેસી જાય. થોડીક વાર થી હનુમાનજી આવ્યા. હનુમાનજી આવે તો હેરડો પીડ્યો કે રામ એની બોલે. રોજની સેવા પ્રમાણે હનુમાનજી મહારાજે માં અંજનાને પૂછ્યું, માં આજની કઈ સેવા કઈ અને કઈ કામકાજ? કે બેટા બીજું કઈ નહીં, આ રાજા શરણે આવ્યો છે અને એને મેં વચન આપ્યું છે, એને આપણે ત્રણ દી હાચવાનું છે. એક રાજાએ પ્રતિજ્ઞા લીધી છે કે કાલ સૂર્ય અસ્ત થયા પહેલા એને મારી નાખશે, માટે તારે એને મારવા દેવાનો નથી, એની રક્ષા કરવાની છે. કે માં તારા શરણની સોગંદ અને રઘુનાથજીના સોગંદ એનો વાળવાકો થવા દો. તો રેડી બેટા, હનુમાનજી જય શ્રી રામ. જય શ્રી રામ બાપુ. ક્યાં રાજાએ પ્રતિજ્ઞા લીધી? કારણ કે લંકાના યુદ્ધ પછી તો હાવ પેન્ટિંગમાં બેઠા હતા, હાવ હાથમાં ખંજવાળ આવતું. એક ભાઈએ એક ભાઈને માર્યો તો ઓલો કે પણ બાપુ મારી ભૂલ તો કયો, તમે તો ભૂલ માં નો આવો, તમારે હું બંધ રાખવું બધું. ઘટના જોઈ કે નામ તો દે, ક્યાં રાજા મને ખબર તો પડે ને, એ આવે તો કોની આડું પડવું મળે. નામ દે, નામ ને અરે હું લેના દેના બાપુ, અહીંયા તેણીથી સુધી કોઈ આવવો ન જોવે. અરે અહીંયા બધે આવતો હોય, મા પા કઈ બધા નો અટકાવે. નામ દે ને તું, મને ખબર છે નામ દેવું ને. એટલે હનુમાન દાદા એમ તમારા નામ ને અરે હું લેના દેના હોય દાદા, આવી કે તમે અતુલિત બોલતા આમ છો એમ છે એટલે આમ છું. એ બધી વાત થાય છે, નામ દે મને ખબર છે. હનુમાન દાદા હું નામ દઈ ને તકડે ફોર્મ પાછા ક્યાંય જાય ગયા, નાનું પરિણામ કઈ નહીં આવે. હનુમાન દાદા કે નામ દે ને કે પાટું નાખી આકડી, નામ દે બોજા નહીં ફરો ને. અરે માના ચોગન ખાધા ને, મારા ઈષ્ટના ચોગન ખાધા, એમાં ફરવાની વાત જ ન આવે ગાંડા. નામ દે અવધેશ, અવધેશ. રામ હનુમાનજી સીધા માં પા ગયા. માં પૂછતા તો બહુ, આ લોકો સમ આગળ નાખી દીધું, પૂછતા તો બહુ કઈક. ઠીક છે, હવે અહીંથી ક્યાંય બહાર નીકળતો નહીં, આવું હમણાં. હનુમાનજી સીધા પ્રભુ પણ, તો પ્રભુ રામ અને લક્ષ્મણ બેઠા હતા. આવો હનુમાન, પ્રણામ પ્રભુ. લક્ષ્મણજી પ્રણામ, પ્રણામ લક્ષ્મણજી. ઘડીક હવે જિંદગીમાં કોઈ દી ગુપ્ત મીટિંગ નથી થઈ બા. લક્ષ્મણજી હનુમાન બાપુ તો જ કહેતા હો ને. લક્ષ્મણજી બારાત ગયા પણ કાન બાળને રાખ્યા. કોઈ દી હનુમાનજી ને રામને અંગત, મારાથી અંગત હોય શું? એટલે હનુમાનજી પૂછ, પ્રભુ કાંઈ પ્રતિજ્ઞાઓ લેવાઈ ગઈ? કે હા
વિશ્વામિત્ર નું અપમાન કર્યું છે એક રાજાએ કાશી. હાજ પેલા કાલે સવારમાં સડાઈ કરી, આપણે કરવું જ જોઈએ ને, કોક ને કીધું હોય એટલે. કેમ હનુમાન તું ઢીલો? એ તો હવે તો તમારે આમથી ક્યાં જાય, તમે એને લખવાનું હોય એટલે ગોબો ઉપડી જાય ગમે એનો. પણ પ્રભુ આમાં કાંઈ આપણે એમ ફેરફાર થાય એવું કરવું. શેની વાત કરે છે? સમાધાન વચ્ચેનો રસ્તો કઈ તો લખમણે ખંભો મેરો માંગે. એ હનુમાન રઘુકુલ રીતે હો, એમાં કાંઈ ફેરફાર થાય જ નહીં. પ્રભુ જો લખમણ, હું તમને તમને પગે લાગુ લખમણજી, હું એમ કઈ આપણે ત્રણે મળીને કઈ એમાં કઈ ન થાય. ભાગો ભાગો પ્રભુ, હું હારે જ જઈ, બધા આપણે હારે જ જઈ, પણ આમાં હું હાર્યા નથી. મારા કામ છે થોડું, કઈ વાંધો કામ છે. લખમણ હનુમાનજી નીકળી ગયા ન્યાજી નું. રાજા ને કહે તારો બાપ મૂકવાનો ના બાપ. હા પણ જો ઘટના હવે જોજો તમે. હનુમાનજી લઈને વયા ગયા ઘોર જંગલમાં, અને હનુમાનજી એ પૂછ નું ગોળ 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 ફીરલું કરીને એમાં રાજા ને કીધું તું એમ આવ્યો છે, અને હવે એક જ ઉપાય છે. શું? શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. બે મિનિટ તાળી પાડી નાખો બાપ. એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. એ રાજન અમે એક જ રસ્તો છે, રામના નામ સિવાય તારી મારી પાસે કોઈ ઉપાય નથી. અને બાપુ બે રામના નામમાં રંગાણા છે, અને અહીંયા હવાના ભોરમાં સતરંગી ભોજનઈ અને ભગવાન રામ અને લક્ષ્મણ આવ્યા છે. તપાસ કરી તો કોઈ છે નહીં. રાજમહેલમાં પૂછવામાં આવ્યું ક્યાં છે રાજા, એટલે કીધું હનુમાનજી સાથે ગયા છે. લખન તપાસ કર્યો ક્યાં છે, તું શેષ નારાયણ છો. અને લખન મહારાજ બાલુભાઈ જ્યાં નજર ફેરવી તો ઘોર જંગલમાં હનુમાનજીને જોયા છે. ફોજ લઈને રામ ભોગ્યા છે, હવે હનુમાનજી બેઠા છે, આંખો બંધ છે, રામના નામમાં લીન બન્યા છે. અહીંયા પ્રભુ રામ હાથ કરે છે, લખન હનુમાન મારો જોર આપી દે, હનુમાન મારો જોર આપી દે. પણ આને તો સક્ષી બનશે, ત્રણ સક્ષી બનશે સાહેબ. હા ભરવાનું બનશે, એક જ વાત છું. એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય રામ. અને રામની ફોજ ને જોઈને બોલું ભાઈ, ત્યાં તો રાજા રાજા કે. ભગવાન એમ કહેવાય કે ધનુષ બાણ હાથમાં લીધા. હનુમાન આપને કહું છું મારો ચોર આપી ગયો, હનુમાન આપને કહું છું મારો ચોર આપી ગયો. અને ત્રણ વાર પુરુષોત્તમ ભગવાન એમ કહેવાય ઠે 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 કરતો એમ કહેવાય બાણ છોડ્યું. પણ રામના નામને રામનું બાણ સેદી શકતું નથી સાહેબ. રામના નામને હાથ અથડાય અને બાણ પડી જાય છે. એક જ વાત છે, આની બાણ આવે છે. હા બેલી, એ શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ જય રામ. રામના બાણ ઉપર બાણ જાય છે, પણ રામના નામને બાણ સેદી શકતા નથી. લંકાના મેદાનમાં રાવણ સામે પરસેવો નહોતો મળ્યો એવી પરિસ્થિતિ આજ ભગવાનને થઈ, અને ભગવાનને વ્યાકુળ જોયા એ લક્ષ્મણથી સહન ન થયું. એટલે હા પણ જો કે રામનું બાણ અને રામ બે હા મામું લડાઈ કરી રહ્યું છે, એમાં એક બાજુ જેમ શેષે શેષ નારાયણે જ્યાં બાણ છોડ્યું, એ રામના બાણ અને રામના નામની વચ્ચે હાટ કરતો એમ કહેવાય કે હનુમાનજીની સાથીમાં લાગ્યું છે. પાલુ બાપુ બોલ્યું, બાણ લાગ્યો અંધની કુંવરને અને મૂર્છિત થયો છે કૌશલ્યાના.
લંકાના મેદાનમાં જેમ લક્ષ્મણજી મૂર્છિત થવા જાય ત્યારે આમ ધીરે 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 જેમ ધરતીમાં હેઠા પડવા જાય અને પ્રભુ રામ જેમ ઝીલે છે આજ લક્ષ્મણ રાઘવને ઝીલે છે. પ્રભુ પ્રભુ કરતા તો જટા ગાળો તો મારી રાઘવ ઉભા થયા પણ જોવે છે હનુમાનની સાથે મારી ધ્રગક ધ્રગક રુધિર જાય છે. મારા બાપે ડોટ દીધી સાહેબ ડાબા હાથે તીર લીધું જમણે હાથે સળાપ દઈને તીર ખેંચી અને હનુમાનજીની સાથી ઉપર હાથ મૂકી દીધો. હું આમ લોહી બહાર નીકળી જાય એ માટે નહીં લક્ષ્મણ નો જોઈ જાય કામ કારણ કે હૃદયમાં બેઠા રામને તાણ ત્યાં તીર લાગી ગયું અને મારો લક્ષ્મણ વ્યાકુળ થઈ જાય કે હાય હાય મારા પ્રભુ રામને મારે મરાઈ ગઈ અને હવે રામનો હાથ ક્યાં છે. હનુમાનજી એમ કહે છે શ્રી રામ જય 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 રામ શ્રી રામ જય રામ જય જય. પણ સાચી ભક્તિ કોને કહેવાય? ભગવાન તમારું પણ ભજન કરવું. હવે અહીંયા રામ શું કરે છે? રામની આંખ બંધ થઈ સાથી પર હાથ વી ગયો. એ રામ રસાયણ તુમારે પાસા સદા રહો રઘુપતિ કે દાસા. એ હનુમાન રામ નામની ઔષધિ તારી પાસે છે, હવે તારે ક્યાંય જવાની જરૂર નથી. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુ લોક ઉજાગર રામ દૂત અમૃત બલ દાના અંજન પુત્ર પવન સુતના. રામ રસાયણ તુમરે પાસા સદા રહો રઘુપતિ કે. જય 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 હનુમાન. ગોસાઈ શબ્દ એટલે આવે છે પ્રભુ બોલ્યા. એ જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ કિનાય. શબ્દમાં જો ગોસાઈ શંકર માટે વપરાય છે. શિવ જ્યારે રામાયણમાં બોલ્યા છે ત્યાં ગોસાઈ શબ્દ આવ્યો છે. પ્રભુ બોલ્યા છે ત્યારે ગોસાઈ શબ્દ આવ્યો છે. કૃપા કરો ગુરુદેવ કી માતા. હે શિવ હે અગિયારમાં રુદ્ર હું તારો જ ભગત છું ભગવાન રામ કહે છે. એમાં પ્રભુ રામનો હાથ ભરે પછી જો હનુમાનની આંખ ન ખુલે તો એનો ભક્ત હળવું ખોલી દે. હા મારો બાપ સાબાસ સાબાસ. ભગવાનની આંખ બંધ થઈ ગઈ રાઘવની આંખ. એટલું નહીં આખી રામની સેના લક્ષ્મણ થી માડી રાખી સેના ધૂન ગાય રામ જય 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 રામ. એવી પરિસ્થિતિમાં રાજાને પાછળથી ઉઠાવ્યો, રાજાને લઈને ખોળામાં બેહાડ્યો, રાજાને ખોળામાં બેહાડી ભગવાન રામનો હાથ રાજાના માથા ઉપર મૂકી દીધો અને મીડિયા જોર જોરથી ધૂન ગાવા. એ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. જાવ તાણીને ધૂન ગાઈને એમાં રામની આંખ ખુલી ગઈ ભગવાનની. ભગવાનની આંખ ખુલી તો ભગવાનનો હાથ રાજાના માથા ઉપર. અને હનુમાનજી કીધું કે હે પ્રભુ જેના માથા ઉપર તમારો હાથ હોય ને ત્રણ લોકમાં કોણ મારી શકે? આ બુદ્ધિમતા હું વરિષ્ઠ તા વિશ્વાસ મિત્ર ને નારદજી ધોળે આવતા વિશ્વામિત્ર ને આવતા જોયા એટલે હનુમાનજીએ રાજાને સોટ્યો ભર્યો. તારા મોટા બાપુ આવે ધોળીને તારું મસ્તક એના ચરણમાં નાખી દે. રાજાએ દોડીને વિશ્વામિત્રના ચરણમાં મસ્તક નાખી દીધું અને ભગવાન હનુમાનજી બોલ્યા લ્યો પ્રભુ તમારું વચન પૂરું થયું, તમારી પ્રતિજ્ઞા પૂરી થઈ, હજી સૂર્ય અસ્ત નથી થયો. તાઈ રાજાનું મસ્તક વિશ્વામિત્રના ચરણમાં આવી ગયું છે. ત્યારે વિશ્વામિત્રે કીધું કે હે રાઘવ એને માફ કરી દે કારણ કે હવે ચરણે આવી ગયો છે. હવે હું આપને કહું છું કે એને માફ કરી ગયો, વચન પૂરું થઈ ગયું છે, એનું મસ્તક મારા ચરણમાં આવી ગયું છે. બેઠા બધાએ ચા પાણી પીધા. પણ વિશ્વામિત્રને જે તો મગજમાં રાજા ગળી ગયેલો હતો અને તોય ગગલાવી લીધો કે અપમાન કરો છો ને પાછા આવા ધંધા કરો છો, ત્યાં સત્સંગમાં જાઓ સત્સંગમાં, ત્યાં સત્સંગમાં ગયો ને હાલી જ આ ગોબો ઉપડ્યો છે. હવે તો નારદજી હાસુ કયો ત્યારે નારદજી કહેવાને લાગ્યા છે હે વિશ્વામિત્ર હે પ્રભુ આ બધું ઊભું કરનારો હું છું, હું પ્રવચન કરતો હતો ને. આ રાજાએ કીધું કે રામ કરતા રામનું નામ કોઈ દી મહાન ન હોઈ શકે, હવે તમે મને રાજન કહો કે રામ કરતા રામનું નામ મોટું કે નહીં? હાથવાર મોટું હાથવાર મોટું હાથવાર મોટું ને હાથવાર મોટું. જો આજ મારી પાસે રામ નામની ધૂન ન હોય તો રામના બાળને ઝપટે હું કારું ન આવી ગયો હોઉં. માટે શ્રી રામ જય. બસ હવે એટલી ધૂન ઘણી થઈ ગઈ બાપા. ભજન ને ભક્તિ બહુ ન કરાય બાપા. પછી ગિરનારમાં જગ્યા નથી, સ્ક્વેર ફૂટની જગ્યા બહુ ભાવ વધી ગયા છે વાલા. એટલે આ છે એ બધાનું આપણે જતન કરીએ બાપા. નવા કોઈ દીક્ષા લેવી નહીં. એવું લાગે તો બે ત્રણ રિક્ષા લઈ લેવી, પણ કોઈ હમણાં દીક્ષા લેવી નહીં.
એટલે કહેવાનો મતલબ કે આવી વાતો આનંદ આનંદ સાથે, કારણ કે મારો વિષય આનંદનો છે એટલે એ બાને ભગવાનનું નામ લેતા લેતા આનંદ કરતા જઈએ. બસ વાત એટલી જ કે અંદરો અંદરથી ઈર્ષા ખતમ કરીએ. યુવાનોને પગે લાગીને કહું કે ખોટા મોબાઈલમાં જવાબ ન આપો, તમારી ઉર્જાને બચાવી રાખો. જોઈ છે યાર ધર્મેન્દ્રસિંહ બાબુ કરક આંહોડા વૈયા જાય, કારણ કે રોડે રખડી છે ને, એક નાની એવી એક્શનમાં નાની એવી એન્ટ્રીમાં ટ્રકના જોટામાં વૈયા જાય. તમે અમારી નજરે જોયા છે 22 વર્ષના છોકરાઓને, અને 22 વર્ષની દીકરાની જન્યતાને પૂછો ને, ડેડ બોડી ઘરે આવે ત્યારે માને હું થતું હશે. તમારી પહેલી અનેક આશાઓ રાખેલી ભગવતી બેઠી હોય ઘરે, અને એની લાશ આવે ત્યારે શું થાય? કુતરા લોહી સાટતા રોડ ઉપર છે, લોહી જ વેરાવું રેડવું હોય ને, મિલિટરીમાં ભરતી થઈ જાય. જો તમારા એક લોહીનો ટીપું મા ભારતીનો તિરંગાને ઉજળો કરીને દેખાડી દેશે. પણ હવે જ્ઞાતિ જાતિના વાડા મૂકો, સારું કામ કરતા હોય એને સપોર્ટ આપો, સલાહ દેવાનું બંધ કરો, સાથ આપો. સલાહ બંધ કરીએ, ઘણા લખતા મારું કીધું માનો, તો તારું કીધું માનવામાં તો અમે રોંગ સાઈડમાં આવ્યા ને, એમાં મેમો આવ્યો તારો. ના, ભાવથી જીવીએ, આનંદથી જીવીએ, અને આવા સારા કામ કરવા માટે જે જે સારા કામ કરતા હતા, ક્યાંય ક્યાંયથી, ભાવનગરથી રોટલા કરવાવાળા બહેનો આવ્યા છે, કોઈ સ્વયંસેવકો ક્યાં ક્યાંથી આવ્યા છે. આ રામરાજની શરૂઆત જ છે પાછું. આ રામરાજની તો બીજું હું હે કેવું રામરાજ, ગમે સાઈડમાં જાવ કંઈ કહેવાય, ગમે એટલે ગમે એટલે ગમે એમાં ભરો કહેવાય, કાંઈ ગમે ત્યાં પાર્કિંગ કરીને ઉભેરો કંઈ કહેવાય, કાંઈ આ રામરાજ જ છે. એક 4 જણાને બેહાડીને મોટરસાઇકલ લઈને નીકળ્યો, જાડેજા સાહેબ જેવા કડક પીએસઆઈ ઉભેલા, અને એક વરખ નાન્યા સોટાડી દીધા. એ પાછો રાજાભાઈ નો ભાઈ ભાઈ આપણે કહી દઈ ને એટલે જવા દેવાનો. શું જી સાહેબ કેમ શાર બેહે પાસ મો કરે ઉતરી ગયો કે સાહેબે રાજીનામું દીધું હતું કે આ ભામ ભેગા નોકરા કરાય તો વળકળમાં નહીં, વળકળથી સમજીએ પોતપોતાનો જે વિષય છે એ વિષયને મજબૂત કરીએ, પોતપોતાના ક્ષેત્રમાં કામ કરીએ, નાત જાતના વાડામાંથી બહાર નીકળીએ, તમામ ભારતીય બનીએ, તમામ આર્ય બનીએ, તમામ ભજનાનંદી બનીએ. લહેર કરો, આનંદ કરો, મોજ કરો. અને હું 2 કલાક મેં પૂરી કરી નાખી, બ્રિજેશભાઈ કીધું એ વચન મેં પાળી લીધું, વાત વાતમાં 2 કલાક હોય ગયું વાલા. એ આનંદ કરતા રહેવો ને, તો હો વર્ષ કેમ વ્યા જાય એ નહીં ખબર રહે, પણ વળ ખાવું 80 વર્ષે નહીં પોગાય. આ ખરેખર આપણા બસમાં જતા હોય ને હારો પાડો મળ્યો હોય તો મુંબઈ કેમ આવી જાય એ ન ખબર પડે. હા, નગર એમ થાય કે સુરત બારીના પુલ ઉપરી બસ ખાઈ કે હવે તો હારું આની ભેગું ભોગવું કેમ. મોજથી જીવીએ, આનંદથી જીવીએ.